જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 12, સખી માકંડી. કાકા સાહેબ કાલેકરે લખેલો પાઠ છે. ભાગ 3 એટલે એનો ત્રીજો પીરિયડ. બહુ સરસ મજાનો પાઠ છે. આ પાઠમાં આપણને કાકા સાહેબે એમના જીવનના અનુભવો, અમને એમને કાકા સાહેબ કાલેકરે પ્રવાસન નિબંધ સખી માકંડી સરસ મજાનો પાઠ છે, જેમાં આપણને શું દરેક એવા નદી માતા હોય છે એવો પાઠની અંદર પ્રશ્ન કર્યો. સખી માકંડી એટલે મિત્ર, સખી તરીકે તો કે એ નદીને વર્ણવે છે એવું અહીં કહેવામાં આવે. આપણને જે સખીને મિત્ર તરીકે વર્ણવે છે તે જ આપણને જોવા મળે છે. સખી માકંડી જેની અંદર આપણે કાકા સાહેબ કાળેકર પોતાના જીવનમાં અને એમાંય નદીનું શું મહત્વ છે એનું આપણને કહે. કારણ કે આપણે નદીને લોકમાતા કહીએ છીએ, પણ આ એક એવો માત્ર પાઠ જોવા મળે કે જેની અંદર આપણને તે અહીંયા નદીને મિત્ર આપણી ભાષામાં અને સ્ત્રીઓના કારણે સખી કહેવામાં આવે છે. એટલે કે નદી રહી એ સખી તરીકે ઓળખાય છે. અહીં નદીને પોતે પોતે શું નદીને દરેક નદીને માતા હોય છે અહીંયા કહે છે. ના, માકંડી તો મારી નાનપણની એ સખી છે. અત્યાર સુધી કવિ પરિચય અને થોડોક આપણે પરિચય મેળવો, જેમાં આપણે સુભેણા એની આપણે વાત કરી, તેમાં ખાસ કરીને સખી માકંડી પાઠ જે આપણો રહ્યો બરોબર સખી માકંડી એના પાના નંબર આપણે 75 નો અભ્યાસ કર્યો હતો, પણ છતાંય આપણે તમને રિવિઝન કરાવી અને આગળ કહીશું. દરેક નદી માતા હોય છે. ના ના, માકંડી તો માતા નથી, પણ કે મારી સખી છે અને મારી બેનપણી છે એવું અહીં કહેવામાં આવે છે. ના તો એ મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. એટલી નાની છે કે હું એને મોટી બહેન તરીકે ન ઓળખાવી શકું છું. અમારા ખેતરમાં ઉમરાના એવા ઝાડ તળે બપોરની છાયામાં હું બેઠો હોઉં ત્યારે માકંડીનો મંદ એટલે ઢીલો અને શાંત એ મંદ પવન રહ્યો એ જરૂર મને બોલાવવા એ માકંડીના કાંઠે આવતો એવું લાગે છે. અહીંયા એ માકંડીને કાંઠે કેટલી મજાની એ વાર હું બેઠો હોઉં છું અને પવનમાં એ મોજથી એ હું ડોલતા ઘાસને એટલે જે પવન આવે અને જે ઘાસ દબતું હોય એ ઘાસની વાત કરી, તો એ ઘાસના છાયામાં હું બેઠો હોઉં છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા. પવનના મોજાથી ડોલતા ઘાસના પાન એ કલાકો સુધી જોયા કર્યા. માકંડીને કાંઠે અસાધારણ અને અદ્ભુત એવું કાંઈ છે નહીં. ખાસ તો અહીંયા માકંડીના કિનારે ફૂલો નથી, જાત જાતના રંગવાળા એવા પતંગિયા નથી, પણ રૂપાળા પથરાય નથી. પથ્થર પણ કેવા નથી કિનારે, તો કે રૂપાળા નથી. માકંડીના કિનારે આવું કાંઈ છે નહીં, તો કે માકંડીના કિનારે નથી ફૂલો, નથી પથ્થર, નથી કોઈ એવા જાત જાતના વૃક્ષો. માત્ર ને માત્ર એ ઘાસ અને પવન અસાધારણ એવું છે, અદ્ભુત કાંઈ એવું છે નહીં. પણ જાત જાતના પતંગીય નથી, છતાંય એ પોતાના એવા કલકુંજથી એટલે પોતાના એ આનંદ અને કલરવથી માકંડી એ મને પોતાની તરફ ખેંચતી હોય એવું લાગે છે. આવું કાકા સાહેબ કાલેકર આપણને કહે છે.
तो एनु आया ये से। કલકુંજિત એટલે અવાજ ઉઠી, અસ્વસ્થ કરે છે એટલે મને આમ પોતાની તરફ એ નાના મોટા પર્યાપ્ત ક્યાંથી જ તે હોય એવું લાગે છે, ત્યાં છે કે ફક્ત પ્રેમ શાંતિ છે એવું લાગે છે, અહીંયા મને એવું લાગે છે માકડીના કિનારે કે પ્રેમય છે અને શાંતિ છે આવું મને જોવા મળે છે। પાંચ માકડીના એ નદી કિનારાની વાત કરી, ત્યાં શું છે અને શું નથી, તો કે આવું વિશેષતા મને જોવા મળે છે। માકડીના કિનારે આનંદ છે, શાંતિ છે, પ્રેમય છે, અહીંયા મને ઘણું બધું એ મળે છે, પણ માકડીના કિનારે તો કે ત્યાં નથી પતંગિયા કરડી, નથી એવા પથ્થરો અલગ અલગ, નથી કોઈ એવા વૃક્ષો, નથી ફૂલો, છતાંય માકડી નદીના કિનારે જે શીતળતા, જે શાંતિ અને જે પ્રેમ અનુભવાય છે ને એ ક્યાંય બીજે છે નહીં। તો એ અહીંયા કીએ છે, કોણ કહે છે? કાકા સાહેબ કાલેકર એ અહીંયા કીએ છે। ભરવાડો કહે છે કે માકડી તો વૈજ્યનાથની, વૈજ્યનાથના એ ડુંગરામાંથી આવે છે। ભરવાડો એમ કહે છે કે માકડી ક્યાંથી આવે છે, તો કે વૈજ્યનાથના ડુંગર એટલે કે પર્વત, સમાધિ શબ્દમાં પૂછાય તો યાદ રાખો એને આ લાગે છે। મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી, એનું શું મૂળ હોય એ શોધવાની મને કદી ઈચ્છા થઈ નથી। અમારા તાલુકાનો એ નકશો હાથમાં આવે ને તો એમાં માકડીને લીટી હું ન શોધું કે તાલુકાનો નકશો હાથમાં આવે તો હું એ ન શોધું કે માકડીની લીટી બરોબર કે માકડી ક્યાંથી નીકળી, શું એનો ભેદભાવ હોય એ હું શોધતો નથી, એ જોવા મળે છે એટલે એનું હું અહીંયા કહું છું બરોબર। તો અહીંયા માકડીનું બહુ સરસ મજાનું કહેવામાં આવ્યું। મિત્રો આ પાઠની અંદર આપણને એક માણસને નદી સાથે કેવો પ્રેમ હોય છે એ જોવા મળે છે, અને એ નદી સાથે પ્રેમ રહ્યો એ અહીંયા જોવે છે એટલે કેટલી લાગણી છે, અને એક નદીને પણ આપણે કેટલા વાલા છીએ ને એ જોવા મળે છે। પણ દુઃખની વાત છે કે આજે આ નદીને જેમ સખી કહીએ છીએ તો આપણે એનું ધ્યાન રાખવાનું હોય, પણ આજે આપણે નદીઓ મૃત પાયે થઈ રહી છે, નથી નદીઓને આપણે જીવતી રાખી શકતા, નથી એ નદીને બચાવી શકતા, કે નદીની અંદર નથી કાંઈ કામ કરી શકતા આપણે। એટલે આપણે આ નદીઓને બચાવવાની છે, સમાજને જાગૃત કરવાનો છે અને લોકોને આનું મહત્વ સમજાવવાનું છે। જળ છે તો જીવન છે, નદી છે તો આપણે છીએ, આપણે એમ થાય એક ડોલ પાણી નદીથી શું થાય, પણ એ નદી રહીને ઘણું બધું આપણને આપે છે, પણ એની અંદર આજે ઉદ્યોગોથી માંડીને બધો કચરો ઠાલવવામાં આવે છે, કેટલી નદીઓ ઉપર તો કબજો કરી લઈએ, જમીનનો આપણે પિલર બાંધી મકાનને દુકાનો બનાવીએ છીએ, તો આવું જ કરશું તો આપણું શહેરનું એ નામ પણ રહેશે નહીં, જો નદી હશે તો જ આપણે જીવતા રહીશું। એટલે આ પાઠ આપણને નદીને કહે છે, ભરવાડો કહે છે માકડી વૈજ્યનાથના એ ડુંગરમાંથી આવે છે, અને મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી, વૈજ્યંતિ તો કામમાંથી આવે છે કદી એને શોધવાનું મને ઈચ્છા થઈ નથી। અમારા તાલુકાનો નકશો એ હાથમાં આવે ને તો એમાં માકડીની એ લીટી હું શોધતો નથી, એના તાલુકાનો નકશો હાથમાં આવે તો એ માકડીની હું લીટી રહી એ શોધતો નથી એવું કહે છે। અને આમ કેમ કે તેમ કરતાય એ સખી મટી અને નદી થઈ જાય છે, તેમ કરતાય એ સખી મટી જાય છે અને એ નદી થઈ જાય છે, આમ મને લાગે છે, અને આમ મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે, એના પાણીની અંદર એ મજાના પગ નાખ્યા હોય ઢીચણ સુધી અને બોળીને બેસું ને મને ઘણો આનંદ મળે છે, ગમે છે પગ મૂક્યો કે તરત જ એનું ખળખળ 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 કરતું જળ એ એવો અવાજ શરૂ કરે છે કે નાનપણમાં અમે કેટલી વાતો એ કરતા હતા, નાનપણની અંદર નદી સાથે કેટલી વાતો કરતા હતા એનું અહીં કહે છે આપણને, તો કે એનું પાણી એ મજાના પગ નાખ્યા હોય નીચે સુધી પાણી હોય નદી ખળખળ વહેતી હોય તો ઘણો બધો એનો આનંદ મળે છે, તો અહીંયા એ માકડીનું કહે છે અને આમ એ જોવા મળે છે। માકડીની લીટી હું ન શોધું તો
કેમ તેમ કરતા પણ એ સખી મટી અને ખરખર એવા અવાજ શરૂ થાય છે. નાનપણમાં અમે કેટલી વાતો કરતા હતા, એકબીજાને સહવાસ એ અમારો આનંદ હતો. સહવાસ એટલે એકબીજાની સાથે રહેવું એ અમારો આનંદ હતો અને એ અમને જોવા મળે છે. તો કે સહવાસ હતો, એકબીજાનો આનંદ એ હતો. અમારા જ આનંદને એ થોભે છે, એ આનંદને અમારા જ આનંદને માટે બસ થતો હતો. બસ કે માખંડી શું બોલે છે ને તે સમજવાની હું દરકાર ન કરું છું. નદી શું મને કહે છે ને એ હું નથી સમજતો, પણ પ્રેમ છે, મિત્રતા છે, બેનપણી છે એ જોવા મળે છે અહીંયા કહે છે. તો એ હું જો બોલું ને તો એનો અર્થ કરવા માખંડી ન થોભે, એ બોલે ને કાંઈ એનો અર્થ કરે તો માખંડી નદી મારાથી થોભે નહીં. અમે કહીએ એકાબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું લાગે છે. આ કવિ નદીને કહે છે, નદી એને કહે છે, ભાઈ પોતપોતાના એ વિચારોની આપલે કરે છે અને જોવા મળે છે શું બોલે છે શું નહીં. જો મળે તે સમજવા માટે હું કદર કરતો ઓલા દરકાર કરતો નથી એવું કહે છે. હું જે બોલું છું એનો અર્થ તો કરવા માખંડી ન થોપે એવું કહે છે. હું જે બોલું એનો અર્થ તો કાંઈ નદી એનો નદી એનો અર્થ કાઢવા માટે એ બોલવાની નથી. માખંડી સરસ પ્રજાનું નામ છે અને આ નદીની અંદર કવિ પોતાના વિચારો આપે છે અને એ જોવા મળે છે. તો એના દ્વારા કવિ એ નદી આયરની મિત્રતાની વાત કરે, નદી આયરની સોબત અને કીધું ને કેવો પ્રેમ હોય કે ભલે બોલી ન શકે પણ પોતાના વિચારો એને કહી શકે છે અને નદીની લાગણીઓ એનો પ્રેમ એનો ભાવ એ જરૂર સમજી શકે છે કવિ. બરોબર એનું વાંક્ય છે. બોલું કે ન બોલું એનો અર્થ કરવા બેસું કે ન બેહું, માખંડી તો મારા હાથે ઊભી રહેવાની નથી. અને ક્યારેક એ એવું પણ કહે છે કે બસ થતો જાઉં શું બોલું છું માખંડીને તે સમજવાની દરકાર ન કરું, પણ એનો અર્થ કરવા માખંડી ન થોભે. આનો અર્થ કરવા માટે માખંડી ક્યારેય થોપતી નથી એટલે કે નદી. તો એ આપણે જોવા મળે અહીંયા. તો જો અહીંયા શું વાત કરી, એમ અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ, નદીને કહીને આ કહે છે, નદી એને કહે છે, પણ કવિ પોતાના વિચારો જ લખે છે અને આમ એટલું જ બોલે છે. બસ બંનેને બસ હતું કે ભાઈ બહેન ઘણે વર્ષે મળે છે. બસ કહે ભાઈ બહેન ઘણા વર્ષ ભેગા થાય, કોણ? નદી અને કવિ. નદી સખી છે, ક્યારેક સખી કહે છે ક્યારેક ભાઈ બહેન કહે છે, બધું જોવા મળે છે. અને ઘણા વર્ષે ભેગા થાય છે કે બસ કે આવું લાગે છે. એટલે તો એકબીજાને હજાર સવાલ પૂછે છે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી. સવાલો નદીને ઘણા પૂછે છે, નદી એને પૂછે છે, આવું કવિ કહે છે. પણ એ જે સવાલો રહે ને તો એના વચ્ચે ઈચ્છાઓ નથી, એમ નિસ્વાર્થ ભાવે એ લાગણી જોવા મળે છે, પ્રેમ જોવા મળે. ઈચ્છાઓ ન હતી, એ તો પ્રેમ વ્યક્ત કર્યો છે. પ્રેમ વ્યક્ત કરવાનો છે એક પ્રકાર હોય છે એવું કહે છે. પ્રેમ કઈ રીતના વ્યક્ત કરવો એનો આપણને અહીંયા પ્રકાર કહે છે અને એ જોવા મળે છે. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ કોને ખબર? કયો પ્રશ્ન પૂછ્યો અને શું જવાબ આપ્યો એ શું કહે? એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વચ્છ વૃત્તિઓને પ્રેમ મિલન કહેવામાં આવે છે એટલું જીવન ચોખ્ખું રાખવું અને આવી વૃત્તિ એટલે આવા વિચારો તો કે એને પ્રેમ અને મિલન કહેવામાં આવે છે એ વખતે જોવા મળે છે. અહીં તો કે પ્રેમ અને મિલન એ જોવા મળે છે એ વખતે ક્યાંયથી રહે છે એ કોને ખબર છે? શું પ્રેમ કહેવાય, કેવી રીતના સ્વચ્છ બનવું અને કેવું મિલન હોય એ જોવા મળે છે. અને અહીંયા એ વાત કરે છે. એ સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો, શું પ્રશ્ન પૂછ્યો અને શું જવાબ મળ્યો એ કહે છે. અને એ તરફ એ ધ્યાન રાખવા જેટલી તે સ્વચ્છ વૃત્તિ સારા વિચારો એ જોવા મળે છે અને આમ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે છે?
માકંડીના કાંઠે કાંઠે, નદીના કાંઠે કાંઠે હું ગાતો હોઉં છું, એટલે કહું છું, ફરું છું અને માકંડી એ સાંભળતું હોય છે. નદીના કાંઠે કાંઠે ફરું છું અને નદીનું એ સાંભળું છું. તો અહીંયા બહુ સરસ મજાનું કહે છે કે માકંડીના એ પીર હું શોભતો હતો અને જોવા મળે છે. તો અહીંયા મિત્રો બહુ સરસ મજાનું એ આપણને કહેવામાં આવે છે માકંડીનું, બરોબર. તો અહીંયા એ નદીનું મહત્વ જોવા મળે છે. એવી તમને એક કાવ્ય પંક્તિ કહું છું જીવનમાં, બરોબર. તો અહીંયા શું કીધું, એક સરસ મજાની એવી કાવ્ય પંક્તિ છે એ તમને હું કહું છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું, તમારું કે મારું એ કરવા આવ્યો છું. અહીં પથ પર, અહીં પથ પર શ્રી મધુર હવા, અહીં પથ પર શ્રી મધુર હવા, અહીં એવા માકંડીને પર શ્રી મધુર હવા, અને ચહેરા ચમકે નવા નવા, રે હું ચહું ન પાછો ઘેર જવા, હું ઘરે પાછો જવા માંગુ. હું ડગ સાત સુખ ભરવા અહીં સ્વપ્નમહી એવા માકંડીને સર્વ આવ્યો છું. જાદુ એવો જાય જડી, કે ચાહી શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર ઘડી કડી. હું કહી ચાહી શકું બે ચાર ઘડી અને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું ગીત રે આ માકંડીનું, ગીત રે આ પ્રેમ માકંડીનું. આ માકંડીના એવા કિનારે કર્ણપટ કરવા આવ્યો છું અને હું તો બસ એ ફરવા આવ્યો છું, આવું આ કવિ અહીંયા કહે છે. તો આગળ પાઠની અંદર આ નદીનું એક નાનકડું એવું તમને કાવ્ય કીધું હતું અને એ જોવા મળે છે નાનકડું સરસ જન. તો અહીંયા માકંડી કાંઠે કાંઠે હું ગીત ગાતો હતો અને એ માકંડીનું ગીત કીધું મેં સરસ જન, બરોબર. તો કે એ ગીત ગાતો હતો અને હું એ ગાતો હતો, ફરતો હતો અને જોવા મળે છે. અને આમ સોળમે એવા વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને, સોળમા વર્ષે જ્યારે પોતાને જ્યારે મૃત્યુ થયા નજીક આવી હોય, જ્યારે અવસાન થવાનું હોય એનું કહે છે. તો એવા સમયે એ કહે છે કે જ્યારે હું માકંડીને સોળમા વર્ષે એ પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોરે પાછા ઠેલનાર, કે જ્યારે યમરાજ લેવા આવે તો શિવની ભક્તિ એવી છે એની યારે કોઈનું હાલતું નથી, બરોબર. કે યમરાજ એટલે જ્યારે મૃત્યુશૈયા ઉપર હોય, આપણું અવસાન થવાનું હોય ત્યારે યમરાજ લેવા આવે છે, તો યમના દૂત આવે. પણ શિવનું નામ લઈએ એને કોઈ યમરાજ લેવા આવી શકતો નથી, એને તો શિવના દૂત લેવા આવે. શિવનું નામ એટલું પવિત્ર છે કે આમ શું કીધું, આપણા જેટલા યુદ્ધ થયા રાજા મહારાજાના, એ યુદ્ધનો શંખનાદ કે નામ એ હર હર મહાદેવ હોય છે. અને મહાદેવ મહાન એવો દેવ, બરાબર, એ દેવની શિવ ભક્તિ કરી હોય તો કોઈ દી પાછા ઠેલવાય નહીં. હું અને તમે બંને મહાદેવને યાદ કરીએ છીએ અને મહાદેવ મારા અને તમારા બંનેના સંકટ દયા એ દૂર કરે એવી આપણે આશા રાખીએ છીએ. માકંડી સાંભળતી જાય છે સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિના તાકાતથી અને જોરથી પાછા ઠેલાવ્યા. માકંડી ઋષિનું આ આખ્યાન ગાતા એટલે આખ્યાન ગાતા મને કેટલો આનંદ થાય છે, કેટલી બધી મને શાંતિ મળે છે. મુકુંડ ઋષિના સંતાન ન હતું અને એણે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. એક એવા ઋષિ હતા કે જેને એ આ નદીનું નામ એના ઉપર પડ્યું, તો કે આ નદી રહી એને સંતાન નહોતા એટલે એ ઋષિને, અને એમ એ ઋષિ એને તપસ્યા કરીને પ્રસન્ન કર્યા. મહાદેવ વરદાનમાં વિકલ્પ મૂક્યો કે કા 16 વર્ષે જીવનાર એવા સદગુણી બાળક અને કા 100 વર્ષ જીવનાર એવું મૂઢ બાળક, તમે બાળક પસંદ કરો. કા એવું બાળક મળશે કે 16 વર્ષ જીવશે પણ 16 વર્ષમાં તમને ખ્યાતતા મેળવી દેશે, એટલે કે તમારું નામ રહ્યું નહીં રોશન કરશે. અને કા એવું બાળક કે જે જાજુ જીવશે પણ સારું જીવશે નહીં, તો એવું અહીં કહેવામાં આવે છે. કા તો 100 વર્ષ જીવે એવું બાળક અને કા 16 વર્ષ જીવે એવું બાળક, તો આ બે માંથી તમારે કેવું બાળક રહ્યું એ જોઈ શક્યો. કા વરદાન અને કા અભિશાપ એવું અહીં કહેવામાં આવે છે. તો અહીંયા સરસ મજાનું
એ માખણડીની વાત કરે છે કે ભાઈ કેવું બાળક જેવું છે. તો આયા એ બાળક રહ્યું કાં તો જિજ્ઞાસા વાળું કાં દરકાર લેવું પડે એવો ઉદ્દેશીને કે છે. બરોબર આયા સરસ મજાનું કે કેવું બાળક જોઈએ છે તમારે. તો આયા મુકુંદ અને વિકલ્પ એ બંને કીએ છે. આયા સરસ મજાનું આની અંદર જોવા મળે છે. હવે આપણે થોડાક આ જોડણી સુધારો અને ધ્વનિ છૂટા પાડો બે સમજી લઈએ. જો આ પરીક્ષામાં પણ પૂછાય 10મામાં 11મામાં 12મામાં 9મામાં જિજ્ઞાસા, તો આ જી દીર્ઘાય છે, આ જિજ્ઞાસામાં જી રસવાય આવે છે. તો આ જિજ્ઞાસા સાચું છે ને આ ખોટું છે એમ મુકુંડ થઈ જાય. મ ખોળો હોય અહીંયા મ રેફ આવે, દને રેફ આવે, માથે મીંડું આવે, એટલે આ મુકુંડ ખોટું અને આ આજુ. હવે કુલધારક અહીં કુલોદ્વારક, તો દ અને ધ અને દ જોડેલો કુલદ્વારક, એટલે ધ અને દ જોડેલા બોલે છે. જ્યારે જ્યારે અહીંયા ધ આખો છે, અહીંયા ધ અડધો છે અને દ, એટલે આ શબ્દ સાચો. વિકલ્પની અંદર અહીંયા વી રસવાય છે અને અહીંયા વી દીર્ઘાય છે અને અહીંયા વી રસવાય છે, સાચું. આપણે પરીક્ષામાં અહીંયા રી રસવાય છે, હકીકતમાં આવે રી દીર્ઘાય આવે છે. તો પરીક્ષા સાચું ખોટું. સ્વસ્થ સ્વસ્થ ન આવે, સ્વચ્છ આવે, સ્વ અને સ્વસ્થ, બરોબર આયા. હવે સંધિ છૂટી પાડો જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. માકંડી, તો મ ખોળો પ્લસ આ મા, એટલે આ બોલાય છે, મ ખોળો. પછી માકંડી, તો મા પ્લસ આ, ર ખોળો અને ક અડધો, વરી અ, ડ ખોળો અને પ્લસ ઈ રસવાય, બોલા ઈ દીર્ઘાય, બરોબર. એટલે માકંડી આ ઈ દીર્ઘાય, આ એક યાદ રાખજો. આપણે તમને કહીએ કે આ ઈ રહ્યો એ થોડોક આ રીતના, કારણ કે એટલે દીર્ઘાય થાય. હવે એવી રીતે તપસ્યા, તો ત પ્લસ અ પ્લસ પ પ્લસ અ પ્લસ સ અને પ્લસ ચ, ચ જોડેલો આવે, ચ અને સ, સ એટલે ઓરસ થઈ જાય, પ્લસ અ અને પ્લસ ર, બરોબર. તપસ્યા, તો અહીં ર બોલાય છે, લખવામાં આવતો નથી. પછી એવી રીતના ત્રિશુલ, તો આ ત્રણની બદલે આ આવે, ત ખોળો ર અડધો, પછી આ રસવાય છે એટલે આ પાકી ટૂંકું આવ્યું, આનું પાકું લાંબુ આવ્યું, આનું પાકી ટૂંકું. પછી સુ એટલે સ અને ઉ, છે દીર્ઘાવાળું સુ એટલે આ ઉ બોલાય, અડ ખોળો અને અ આખો, ત્રિસુ ર અને આ તપસ્વી, આ માકડી. મૃત્યુ, તો મ ખોળો, મૃત્યુ તો રૂ ઓરો બોલાય, એટલે રૂ આ અને આ ત અને આ પ અને આવું, એટલે મૃત્યુ. ધ અડધો, અ પ્લસ ર, પછી ર અને મ ખોળા અને અ, ય અને ત અડધા. ધર્મ પત્ની એ જોવા મળે છે. અહીંયા આ સંધિ છૂટી પાડો, ધ્વનિ છૂટી પાડો, જોડણી સુધારો એ ભાઈ તમે લખી લેજો રફબુકમાં. અહીંયા વિદ્યાર્થી મિત્રો સખી માકંડીની આપણે બાળક તમે પસંદ કરો એવું અહીંયા કાવ્ય પંક્તિ હેમજા. હવે બે માંથી કયો વર પસંદ કરો ઋષિએ? ધર્મપત્નીએ પૂછ્યું, સદગુણી બાળક ફક્ત જોઈ છે 16 વર્ષનું કે દુર્ગુણી બાળક 100 વર્ષનું જોઈ, એવો પ્રશ્ન કીધો માકંડીની અંદર. એની વાર્તા આવી. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ, બાકીનો આવતા પીરિયડમાં અંદર અભ્યાસ કરીએ છીએ. લેસનમાં આપણે આ વ્યાકરણ જે લખાયું એ તમારે પાકી બુકમાં લખવાનું. જય શ્રી કૃષ્ણ.